પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા સ્થાપના દિવસને લઈને બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાં કાર્યરત ભારતીય કિસાન સંઘ દ્વારા આજરોજ સ્થાપના દિવસને લઈને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડથી બાઇક રેલી નીકળી હતી, જેમાં કમાલપુર, પ્રાંતિજ સહિત બાકલપુર, વધરાડ સહિતના વિવિધ ગામોમાં ફરી હતી ત્યારે આ પ્રસંગે કિસાન સંઘના પ્રમુખ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં જોડાયા હતા. 25 માર્ચ એટલે આજથી અમારે જન જાગરણ કરવાનું છે, ગામડાઓનું ગામડાઓ જાગૃત કરવાના, ગામ સમિતિઓ બધી બનાવવાની છે અને દત્તોપાઠ ઠેકરેજીને જન્મ શતાબ્દી વર્ષ ઉજવવાનું છે. પહેલી નવેમ્બરથી આખું વર્ષ દરમિયાન વિવિધ રીતે અમારા પ્રોગ્રામો ચાલુ છે, એ નિમિત્તે આજની અમારી આ રેલી સ્વરૂપે અમે 24 માર્ચે આજે ચાલુ કરી છે. અને તમે કયા પ્રશ્નોનો હલ કર્યા છે ખેડૂતો અત્યાર સુધી? ખેડૂતોના અત્યાર સુધી અમારા કેટલાય પ્રશ્નો જે સોલ્વ થયા છે. હમણાં જ અમારો એક પ્રશ્ન ખેડૂતોનો દિવસે વીજળી આપવાનો, એ સૈદ્ધાંતિક નાણામંત્રીએ બજેટમાં અમારી રજૂઆતને એમને ધ્યાને લઈ અને એ દિવસે વીજળી આપવાનું પણ કહ્યું છે. એ દરમિયાન અમારા વિવિધ કે ટેકાણા ભાવે ખરીદી કરવાની, એના અમારા ઘઉંના ટેકાણા ભાવે ખરીદી કરવાના ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ કર્યું છે. પછી અમારું હોર્સ પાવરના જે એક જ દર રાખ્યો, એકથી મહિને હોર્સ પાવર સુધીના 665 રૂપિયાનો ભાવ જે અમારી લોબાગાળાની માગણી હતી એ પણ સરકારે અમારી સંતોષી છે. એના સિવાય આ 0 બજેટથી ખેતી કરવાનું એ જે કહ્યું છે કે ઘઉં આવ્યા કોકરેજ ગાય અને ગીર ગાય માટે સરકારે 10,800 કર્યા છે 0 બજેટથી ખેતી કરી. એક ગાયથી ખેડૂત 10-15 વીઘા 0 બજેટથી ખેતી કરી એનું છાણમૂત્રથી એ ખાતર બિયારણ ખાતર બધું ન નાખી 0 બજેટથી ખેતી કરી ખેડૂતોને એક પૈસાનો ખર્ચ કર્યા વગર એનું ઉત્પાદન મળે એ માટે માન્ય આપણા રાજ્યપાલ પણ 0 બજેટની ખેતી 150 વીઘામાં યુવાના હરિયાણામાં કરે છે. લીમનું આ એક મોટું ટાર્ગેટ છે કે ગુજરાતમાં પણ ખેડૂતો 0 બજેટની ખેતી કરી આવક બમણી તો થવાની જ નથી, કારણ કે આ લોકો ગમે તે કેસે પહોંચ્યા છે. ડોગરના ભાવ 363 રૂપિયા પહોંચ્યો છે પણ બજાર છે 300 લેવા તૈયાર નથી ડોકર ખેડૂતોની. ખેડૂત આજે પાયમાલ થાય છે, સરકાર ગમે તે કે પણ ટેકાણા ભાવે ખરી જો હજી ન કરે તો હજી ખેડૂતો કોઈ દિવસ ધર આપવાનો નથી. શાકભાજીમાં તો બાગાયત ખેતી છે એટલે સરકાર એમ કહે છે કે બાગાયત ખેતીમાં કોઈ વળતર બળતર ચૂકવું નહીં, પણ એ પણ એક શાકભાજી એ પણ એક પાક જ ગણાય, પણ શાકભાજીમાં એ આવું એક એનો ટાર્ગેટ આપવું જ પડે કે જેથી શાકભાજીમાં ખેડૂતો પાયમાલ ના થાય. સંજય રાવલ, KTV ન્યૂઝ, પ્રાંતિજ.